ચાલો હેલો એવરીવન, આપણે લાસ્ટ ની અંદર છેલ્લે ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થો છે એના વિશેની માહિતી મેળવી. જો છેલ્લે આપણે શું ભણ્યા હતા કે ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું, ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે શું અને રિડક્શન કરતા પદાર્થ એટલે શું. જો ઓક્સિડેશન માટેની ચાર વ્યાખ્યા તો આપણે જોઈ હતી, એ સિવાય પાંચમી વ્યાખ્યા નવી કઈ જોઈ, તો કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવાય, તો કે ઓક્સિડેશન થયું કહેવાય. એટલે કે જે સ્પીસીસ નો મતલબ છે કોઈ ઘટક, સોડિયમ હોય તો સોડિયમ કોઈ પણ પ્રક્રિયાની અંદર એ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય, એટલે તમે આયનીકરણ એન્થાલ્પી ભણ્યા છે. કોઈ પણ ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવે તેની પાસે ધન ચાર્જ આવે, હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની જે પ્રોસેસ છે એમાં બને ત્યાં સુધી ધન આયન જ બનતો હોય છે, અને ઇલેક્ટ્રોન મેળવવાની હોય એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય ત્યારે ઋણ આયન બનતો હોય. તો આ શીખીને આવ્યો છે એ જ વસ્તુ કંઈક નવી રીતે આપણે દર્શાવવાની છે. તો જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એને શું કીધેલું આપણે, ઓક્સિડેશનની પ્રક્રિયા. જે ઇલેક્ટ્રોન મેળવે છે એને આપણે શું કીધેલું કે રિડક્શનની પ્રક્રિયા. તો એની સિવાય બીજી બે વ્યાખ્યા સમજાતા કે શું, કે જેનું ઓક્સિડેશન થાય છે એને શું કહેવામાં આવે, રિડક્શન કરતા, અને જેનું રિડક્શન થાય છે એને શું કહેવામાં આવે, ઓક્સિડેશન કરતા. તો આ બે શબ્દો એકબીજાથી વિરુદ્ધ છે એટલે કન્ફ્યુઝન ન થાય, ખાસ ધ્યાન રાખજો. તો આમાંથી જે બે માર્કનો પ્રશ્ન તમને પૂછવામાં આવે છે એ કંઈક આવી રીતે હોય કે નીચે આપેલી પ્રક્રિયામાંથી ઓક્સિડેશન, રિડક્શન તથા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થના નામ લખો. તમને વારંવાર બે માર્કની અંદર આવો પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે એના ઉદાહરણ સાથે જ આપણે સમજીએ. જો ઉદાહરણ, તો તમે જેટલી પ્રક્રિયાઓ છે લખો છો એ બધો, જેટલી રેડોક્સ પ્રક્રિયાઓ છે એ લખો, બધા એના ઉદાહરણ છે. પણ મહત્વની વસ્તુ છે કે આપણને પાંચ ઉદાહરણ જે સમજાવું, પાંચ માંથી તમને કેવી રીતે મેળવવાનું એ સમજાય જાય, તમે બધી પ્રક્રિયા માટે જાતે કરી શકો છો. તો પહેલી પ્રક્રિયા આપણે સમજીએ, જે આગળ ભણ્યા હતા એની કરતા નવું કઈ નથી કરવાનું. તો ચાલો H2 + O2, અહીંયા આપણે H2 ના કેટલા મોલ લઈશું, 2 મોલ. મેં તમને કીધું એમ કે પ્રક્રિયા સાથે અત્યારે તમારે કઈ ગોખવાની કે એવું કઈ લેવા દેવા નથી, તમારે આપેલી પ્રક્રિયામાંથી બધી વસ્તુ ગોતવાની છે, એટલે કઈ મોઢે રખવાનું થવાનું નથી. ચાલો આમાં બનશે બે પાણીના અણુ એટલે કે 2H2O. તો જો આમાંથી મારે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, અને ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થ કયા છે એ તમારે મેળવવાના છે. તો પહેલું આપણે શું મેળવશું, તો કે ઓક્સિડેશન. બીજું શું મેળવશું, તો કે રિડક્શન. ત્રીજા નંબર ઉપર, તો કે ઓક્સિડેશન કરતા. અને પછી રિડક્શન કરતા. તો જો ચાર વસ્તુ મેળવવાની આ બે માર્કની અંદર પૂછાય એટલે એકનો અડધો માર્ક, એટલે તમે એક ભૂલ કરશો, કારણ કે આમાં એવું છે એકબીજાની વિરુદ્ધ છે. એક ભૂલ કરશો એટલે બે માં ભૂલ થવાની, એટલે તમારો એક માર્ક એક સાથે જવાનો, એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે ગોતવા માટે કઈ ભૂલ થાય નહીં. ચાલો આગળ વ્યાખ્યા બની એનો જ ઉપયોગ આપણે કરશું. ચાલો અત્યારે હાઇડ્રોજન ની વાત કરું, H2, તો H2 ની વાત કરું તો એમાં જો જ્યારે નિપજ બને ત્યારે એમાં અંદર ઓક્સિજન ઉમેરાય છે. તો આપણે કીધેલું કે કોઈ પણ સ્પીસીસ છે અથવા તત્વ કે સંયોજન એમાં જ્યારે ઓક્સિજન ઉમેરાય એને શું કહેવામાં આવે, તો કે ઓક્સિડેશન ની પ્રક્રિયા કહેવામાં આવે. આવું આપણે આગળ ભણ્યા છીએ. ઇલેક્ટ્રોન ના આધારે પણ તમે ગોઠવી શકો, પણ આપણને સરળ રહેશે ઓક્સિજન ઉમેરાય એ વાળી રીત. તો ચાલો, ઓક્સિજન આમાં હાઇડ્રોજન ની અંદર ઉમેરાયેલો છે એટલે H2O બન્યો. તો આ પ્રક્રિયા છે કે પ્રક્રિયા છે, તો કે ઓક્સિડેશન ની પ્રક્રિયા. ચાલો અહીંયા વાત કરીએ ઓક્સિજન,
तो आ ऑक्सीजन माथी ज्यारे H2O बने तो तमे जो एनी अंदर हाइड्रोजन उमेराय तो आपणे रिडक्शन माटे शुं कीधेलुं के जे पण घटक अथवा स्पीशीज नी अंदर हाइड्रोजन जो उमेरातो होय तो एने शुं कहेवाय रिडक्शन नी प्रक्रिया कहेवाय तो एनो मतलब थयो के ऑक्सीजन छे ने ई शुं अनुभवे रिडक्शन तो आ प्रक्रिया छे ने कई प्रक्रिया कहेवाय तो के रिडक्शन नी प्रक्रिया जो जेने आ चार व्याख्या આગળ ભણ્યા તો એનો આવડે તો એના બે માર્કના પ્રશ્નમાં કંઈ આવડે નહીં એટલે આમાં ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો અમે શું કીધેલું કે ઓક્સિડેશન કયા પદાર્થમાં થાય છે તો ચાલો કોણામાંથી મેં કીધેલું હંમેશા પ્રક્રિયકોમાંથી તમારો જવાબ હોય નિબંધમાંથી ક્યારે જવાબ હોય નહીં તો ઓક્સિડેશન કોનું થાય તો કે H2 નું તો ઓક્સિડેશન થતો પદાર્થનું નામ શું આવશે H2 રિડક્શન કોનું થાય O2 નું એટલે કે ઓક્સિજન નું તો રિડક્શન કરતા પદાર્થનું નામ શું આવશે O2 ચાલો આયા તમારો એક માર્ક કમ્પ્લીટ પણ જો આમાં જ ભૂલ કરી ને તો આ બે ખોટા આવે એટલે એક ઓક્સિડેશન તમે ખોટો નક્કી કર્યો એટલે સાથોસાથ રિડક્શન ખોટું આવશે રિડક્શન ખોટું નક્કી થયું કે ઓક્સિડેશન ખોટું નક્કી થયું એટલે આ બે ખોટા નક્કી થયા એટલે એક ભૂલ બે માર્ક એમાં મૂક્યા બરાબર છે ચાલ હવે જે લાસ્ટ ની અંદર આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ની વ્યાખ્યા સમજેલા તો મેં તમને કીધેલું સાદું અને સિમ્પલ ઓક્સિડેશન કરતા મતલબ શું તો કે બીજાનું ઓક્સિડેશન કરે અને રિડક્શન કરતા નો મતલબ કે બીજાનું રિડક્શન કરે હવે ઓક્સિડેશન કરતા મતલબ કે બીજાનું ઓક્સિડેશન કરે તો પોતે શું અનુભવતો હોય રિડક્શન અને સાદું સિમ્પલ એમ ન ખબર પડે તો જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય અને જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય તો ચાલો ઓક્સિડેશન કરતા કોને કહેવાય તો કે જેનું રિડક્શન થાય એ કોનું રિડક્શન થાય O2 નું તો ઓક્સિડેશન કરતા તરીકે કોણ આવે O2 ચાલો રિડક્શન કરતા તરીકે કોણ તો કે જેનું ઓક્સિડેશન થતું હોય કોનું ઓક્સિડેશન થાય તો કે H2 નું તો અહીંયા રિડક્શન કરતા તરીકે કોણ આવશે H2 અને એમે નો ખબર પડે તો અહીંયા જે છે એ ચોકડી ગુણાકાર કરી મૂકી દે પણ ગ્રામ આ ઓક્સિડેશન ની સામે ઓક્સિડેશન કરતા રાખવાના રિડક્શન ની સામે રિડક્શન કરતા રાખવાના અને પ્રથમ કે સાહેબ તમે ચોકડી ગુણાકાર કીધું પણ આ બે ભટરી નાખ્યા રિડક્શન કરતા ઉપર લખ્યું ઓક્સિડેશન કરતા નીચે લખ્યા તો ભેગું ન બરોબર તો ચાલો સમજણ પડી કેવી રીતે આ મેળવશું આપણે હજી બીજા ઉદાહરણો વિશે વાત કરીએ એટલે તમને વ્યવસ્થિત સમજાય જાય ચાલો ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ તો એમાં પ્રક્રિયા લખીએ ચાલો એમાં HCl ની બનાવટ લખીએ તો આપણે આગળ મેં લખેલી છે H2 ગેસિયસ ફોર્મમાં હોય વત્તા Cl2 ગેસિયસ ફોર્મમાં હોય પ્રક્રિયા થઈ અને બનાવે શું 2HCl આના માટે આપણે શું મેળવવાનું છે તો કે ઓક્સિડેશન રિડક્શન ઓક્સિડેશન કરતા અને ચોથું રિડક્શન કરતા તો જો આપણે જે આગળ ભણ્યા છીએ એ જ વસ્તુનો ઉપયોગ કરી આગળ વધીએ તો આ હાઇડ્રોજન છે એની વાત કરું તો એમાં તો Cl એ વિદ્યુતધ્રુવ ઘટક છે એટલે જો વ્યાખ્યા નંબર 3 કે કોઈ પણ સ્પીશીઝ અથવા પદાર્થની અંદર જ્યારે વિદ્યુતધ્રુવ ઘટક ઉમેરાતો હોય ને તો એને કઈ પ્રક્રિયા કહેવાય તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે તો જો આની અંદર જે નિપજ બને તો વિદ્યુતધ્રુવ ઘટક Cl ઉમેરાય છે એનો મતલબ થયો કે હાઇડ્રોજન છે ને એનું શું થયું કહેવાય ઓક્સિડેશન આ પ્રક્રિયા કઈ થઈ કહેવાય ઓક્સિડેશન ચાલો હવે Cl2 ની વાત કરીએ તો જો Cl2 માં હાઇડ્રોજન ઉમેરાય ત્યાં નિપજ બને ત્યારે એટલે જો Cl ની અંદર H8 થયેલો છે તો કોઈ પણ સ્પીશીઝ ની અંદર હાઇડ્રોજન ઉમેરાવાની ઘટના છે એને શું કહેવાય રિડક્શન એટલે Cl2 માંથી આ જે Cl બને છે એ પ્રક્રિયા કઈ કહેવાય તો કે રિડક્શન ચાલો તો આપણને બે વસ્તુ મળી ગઈ હંમેશા જવાબ કેમાંથી પ્રક્રિયકોમાંથી હોય તો H2 છે એટલે ઓક્સિડેશન કોનું થયું H2 નું ચાલો રિડક્શન કોનું Cl2 નું
ઓક્સિડેશન કરતા એટલે કે જેનું રિડક્શન થાય એને શું કહેવાય ઓક્સિડેશન કરતા એટલે બધા અહીંયા ભૂલ કરે જેનું ઓક્સિડેશન કરતા વાય કરતા શબ્દ વાંચવા તૈયાર પણ ન હોય આ તો ઓક્સિડેશન સમજતા પહેલો ઓપ્શન પાછો એ જ હોય જવાબ આવતો હોય લાંબી ટિક કરના એટલે ખાસ આખો શબ્દ વાંચવાનો ઓક્સિડેશન કીધું છે કે ઓક્સિડેશન કરતા તો ચાલો જેનું રિડક્શન થાય એને શું કહેવાય ઓક્સિડેશન કરતા એટલે કે Cl2 થઈ શું થઈ ગયો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો મતલબ કે જેનું ઓક્સિડેશન થાય એટલે H2 થઈ શું થઈ ગયો રિડક્શન કરતા તો આવી રીતે તમે નક્કી કરી શકો ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ તો એની અંદર આપણે પ્રક્રિયા તરીકે લેશું એલ્યુમિનિયમનું ઉદાહરણ તો 2Al Cr2O3 પ્રક્રિયા થઈ અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 2Cr પ્રક્રિયા ગોપન જરૂર નથી આપણે તો ખાલી અંદરથી મેળવવાનો છે ઓક્સિડેશન અને રિડક્શન ચાલો આના માટે ઓક્સિડેશન બીજું રિડક્શન પછી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પ્રક્રિયા કોઈ પણ આપી હોય આપણે તો એક જ રીતને ધ્યાનમાં રાખવાનું છે ટૂંકમાં આપણને ઓક્સિડેશન કોનું થાય રિડક્શન કોનું થાય ગોતતા આવડવું જોઈએ બાકી બધા જવાબ એમણા મળે તો જો અહીંયા એલ્યુમિનિયમની વાત કરીએ તો એ ધાતુ છે અને એમાંથી નિપજ બને એલ્યુમિનિયમ વાળી તો જો એમાં ઓક્સિજન ઉમેરાયેલો છે તો જેની અંદર ઓક્સિજન ઉમેરાય એને કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય કે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય એટલે જો મેં તમને કીધેલું આ ચેપ્ટરમાં રોજનું રોજ તૈયાર કરશો તો સમજવામાં તકલીફ પડશે નહીં નગર પછી આગળ શું આને એમાં કંઈ ખબર પડશે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો તો આ પ્રક્રિયા છે કઈ થઈ તો કે ઓક્સિડેશન જો અહીંયા એલ્યુમિનિયમ છે ને તત્વ સ્વરૂપે છે એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન મેળવેલા પણ નથી અને ગુમાવેલા પણ નથી એટલે આપણે ઇલેક્ટ્રોનની સાપેક્ષે વાત કરીએ અને અહીંયા તમે એલ્યુમિનિયમની જો જુદું પાડો તો Al પ્લસ 3 મળે તમને કારણ કે O માઇનસ 2 હોય અને અહીંયા Al પ્લસ 3 તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યું સાથે શીખવાડ્યું એ પ્રમાણે કે આવી રીતે સંયોજન બને તો અહીંયા Al પ્લસ 3 આવે એનો મતલબ શું થયો પ્લસ 3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય અહીંની કણ એન્થાલ્પી બન્યા ને તો જે ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવાય ઓક્સિડેશન કહેવાય કે આપણે કાલે સમજ્યા હતા ચાલો અને એનો જ ઉપયોગ કરીને આપણે 5 માર્કનો પ્રશ્ન સોલ્વ કરવાનો એટલે ખાસ ધ્યાન રાખજો કેટલા ગુમાવે કેટલા મેળવે એ તો આવડવું જ જોઈએ કદાચ આ વ્યાખ્યા એકાદી વાર ભૂલાઈ જશે તો ચાલુ છે ચાલો તો અહીંયા વાત કરી Cr2O3 તો જો ક્રોમિયમ વાળું સંયોજન છે એમાંથી જે ક્રોમિયમ વાળી નિપજ બને તો એમાં જો ઓક્સિજન નથી ખાલી ક્રોમિયમ છે તો ઓક્સિજન શું થયું દૂર થયું તો જો પહેલી વ્યાખ્યા હતી રિડક્શન માટેની કે એવા સંયોજનો કે જેમાંથી ઓક્સિજન દૂર થાય એને શું કહેવાય રિડક્શન થયું કહેવાય એટલે જો ચારે ચાર વ્યાખ્યા આવડતી હોય તો ક્યારેક ભેગું થાય દર વખતે બે વ્યાખ્યા ભેગું થતું હોય એવું જરૂરી નહીં એટલે ખાસ આવડે તો બધું નકર ન આવડે તો હાલ કારણ કે આમાં એક ભૂલ એટલે બે બે માર્ક પૂરા જવાના છે બરોબર ચાલો પછી તો આનું શું થયું કહેવાય તો કે રિડક્શન ઓક્સિડેશન કોનું થાય તો કે Al એટલે ઓક્સિડેશન થતો પદાર્થ Al ચાલો રિડક્શન કોનું થયું તો ખાલી ક્રોમિયમ ને Cr2O3 નું એટલે ખાલી ક્રોમિયમ લખશો તો આ થયો નિપજ હંમેશા નિપજમાંથી ઓક્સિડેશન રિડક્શન લખવાનું થાય નહીં એ ખાસ ધ્યાન રાખવાનું ઓકે ચાલો ઓક્સિડેશન કરતા એટલે શું તો કે જેનું રિડક્શન થતું હોય એવા તો કોનું રિડક્શન થાય કે Cr2O3 નું ચાલો રિડક્શન કરતા એટલે શું તો કે જેનું ઓક્સિડેશન થતા હોય એવું તો કોનું થાય એલ્યુમિનિયમ એટલે Al તો આવી રીતે તમે ઓક્સિડેશન અને રિડક્શન મેળવી શકો છો આગળ આપણે બે ઉદાહરણો જોવાના છે એ આપણે જોઈએ
ત્રણ ઉદાહરણમાંથી થોડી ઘણી તો તમને સમજણ પડી ગઈ હશે કે કેવી રીતે પ્રશ્ન પૂછાય અને કેવી રીતે આન્સર આપવાનો છે. ચાલો તો આપણે હજી બે ઉદાહરણ વિશે ચર્ચા કરીએ તો જેથી કરીને તમને ખબર પડે અને બાકી તમારી નવમી તમારી પાસે હોય અથવા અન્ય કોઈ મટીરીયલ હોય તેમાં જ્યારે રેડોક્સ પ્રક્રિયા આવી રહે છે એમાં તમારી રીતે જાતે ટ્રાય કરી શકો છો જો તમને ટાઈમ મળે તો. ચોથા નંબરની પ્રક્રિયા આપણે જોઈએ તો એ પ્રક્રિયા છે AAL એલ્યુમિનિયમની પ્રક્રિયા. 3 મોલ Fe3O4 સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને મળે છે શું તો કે 4 મોલ Al2O3 વત્તા 9 મોલ Fe. ચાલો આ પ્રકારની પ્રક્રિયા તમને આપેલી છે તો એના માટે આપણે ચાર વસ્તુ ગોતવાની. ઓક્સિડેશન, બીજું રિડક્શન, પછી કે ઓક્સિડેશન કરતા અને પછી રિડક્શન કરતા. તો જોઈએ ચાલો પ્રક્રિયાની અંદર આપણે દર્શાવીએ તો અત્યારે એલ ની વાત કરી કેટલા મોલ છે ત્યારે કે લેવા દેવા નથી તો એલ વાળી ની મદદ લે કઈ L2O3 આગળની પ્રક્રિયા તે ટાઈપની છે. તો જો એલ્યુમિનિયમ માં ઓક્સિજન ઉમેરાય ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા જેને શું કહેવામાં આવે ઓક્સિડેશન ની પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન. Fe3O4 એમાંથી શું બન્યું તો કે ખાલી Fe એટલે ઓક્સિજન શું થયો દૂર થયો તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન ની પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શન. તો જો ઓલી પ્રક્રિયા ના પ્રક્રિયા સરખી હતી ફક્ત ધાતુ બદલા એટલે કે સંયોજન બદલા. તો આના માટે આપણે જોઈએ તો ઓક્સિડેશન કોનું થાય તો કે Al નું, રિડક્શન કોનું થાય તો કે Fe3O4 નું. ચાલો હવે તો ઓક્સિડેશન કરતા એટલે કોણ તો કે જેનું રિડક્શન થતું હોય એને શું કહેવાય ઓક્સિડેશન કરતા. કોનું રિડક્શન થાય તો કે Fe3O4 અને રિડક્શન કરતા એટલે શું તો કે જેનું ઓક્સિડેશન થાય તો એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થાય તો એ રિડક્શન કરતા. અને હવે આપણે છેલ્લી પ્રક્રિયા જોઈએ કે કેવી રીતે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ લખી શકાય. ચાલો પ્રક્રિયા આવી કઈ છે Na+PbCl2 પ્રક્રિયા થઈ અને તમને મળે છે Pb+ZnCl2. તો આની અંદરથી આપણે ઓક્સિડેશન રિડક્શન ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ લખવાના છે. તો જોઈએ લાસ્ટ છે એટલે કદાચ કોઈને રહી ગયું ન સમજાણું તો સમજી લેજો પછી તમારી જાતે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધુ આવડવાનું છે. ચાલો ZN ની વાત કરીએ તો ZN માં શું ફેરફાર થાય તો કે ZN માંથી ZN વાળી નિપજ એટલે કે ZnCl2 તેનો મતલબ થયો કે આમાં ખાલી ZN હતા આમાં Cl2 ઉમેરા તો એનો મતલબ કે વિદ્યુત ઋણ તત્વ અંદર ઉમેરાય છે અને વિદ્યુત ઋણ તત્વ જેમાં ઉમેરાય એને કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય તો કે ઓક્સિડેશન ની પ્રક્રિયા કહેવાય. આ આપણે વ્યાખ્યામાં ભણેલા છે. ચાલો હવે ઇલેક્ટ્રોન ની સાપેક્ષે કેવું હોય તો જો અહીંયા ZN એટલે એમાં જેટલા ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે હવે અહીંયાથી ZnCl2 છે તો મારે એને દર્શાવવું હોય તો આવું તો લખવું પડે Zn+2 અને Cl-1 પણ એવા કેટલા બે હોય હોય ને Cl કેટલા છે આપણી પાસે બે તો -1 ચાર્જ ધરાવતા એવા Cl ની સંખ્યા કેટલી બે. આગળ ન લખાય બગડો નકર Zn ની સંખ્યા બે થઈ જાય બરોબર. તો Cl એ
કેવા આપણી પાસે બે તો -1 ચાર્જ વાળા કેટલા Cl2 તો હવે જો Za ની વાત કરી તો અહીંયા તો જે ઇલેક્ટ્રોન હતા એની કરતા આ સંયોજન બન્યું ત્યારે જો Zn+2 છે એટલે બે ઇલેક્ટ્રોન શું થયા ઘટ્યા કારણ કે ધનાયન ક્યારે બને બે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તો જે ઇલેક્ટ્રોન ગુમાવે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો કે બે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા કઈ થાય ઓક્સિડેશન એટલે કાલે મેં તમને આ શીખવાડેલું હતું આ બીજી વાર તમે ખાલી યાદ કરાયું છે ચાલો તો આ પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન ઓકે PbCl2 આ PbCl2 માંથી શું બન્યું તો કે Pb બન્યું તેનો મતલબ થયો ને કે Cl2 છે ને વિદ્યુતઋણ ઘટક છે અને જ્યારે નિપજ બને ત્યારે વિદ્યુતઋણ ઘટક એમાંથી શું થઈ ગયેલો છે દૂર થઈ ગયેલો છે તો જે ઇલેક્ટ્રોન એટલે સોરી જેમાંથી વિદ્યુતઋણ ઘટક છે એ દૂર થાય તો એને શું કહેવામાં આવે તો કે રિડક્શન ની પ્રક્રિયા કહેવામાં આવે ચાલો તો હવે આપણે ઓક્સિડેશન કોણ થાય છે તો કે Zn રિડક્શન કોનું તો આખી આખા PbCl2 નું એટલે મે ઘણા આટલા વર્ષના અનુભવમાં કે ઘણા બધા ખાલી Pb લખે Cl2 ભૂલી જાય આખા આખા સંયોજનનું નામ લખવાનું છે ભલે રિડક્શન થાય છે Pb નું આમાંથી જો Pb+2 સ્વરૂપે હતા એના શું ખાલી Pb બે ઇલેક્ટ્રોન મેળવ્યા પણ આપણે તો આખા પદાર્થનું નામ લખવાનું ખાલી એક ઓલાનું નહીં ભાઈ આમાં Pb નું રિડક્શન થાય એના ઓલામાં ફેરફાર થયો છે એમ નહીં બરાબર એટલે ખાસ ભૂલ ન થાય ધ્યાન રાખજો ચાલો ઓક્સિડેશન કરતા એટલે કે જેનું રિડક્શન થાય એ એટલે PbCl2 છે એનું રિડક્શન થાય રિડક્શન કરતા એટલે કે જેનું ઓક્સિડેશન થાય તો Zn નું ઓક્સિડેશન થાય છે તો આવી રીતે તમે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા છે એ નક્કી કરી શકો અને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા નક્કી કરી શકો છો તો આગળ હવે આપણે નવો ટોપિક જે જોવાનો છે જે થોડું ઘણું 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો અને ફરીથી આપણે ભણવાનું છે તો હવે જે આપણે ભણવાનું છે એમાં થોડુંક તમને યાદ દેવડાવું ધોરણ 10 નું તો તમે કદાચ 10મા ધોરણમાં ચાંદીનો ઢોળ અથવા કોપરનો ઢોળ અથવા ચમચી ઉપર ઢોળ ચડાવવાની પ્રક્રિયા ભણીને આવ્યા છો વિદ્યુત વિભાજનની કે જેની ઉપર તમે અથવા કોઈ સોનાનો ઢોળ કોઈ ઘરેણા ઉપર ચડાવવો હોય તો એ પ્રકારની પ્રક્રિયા તમે વિદ્યુત વિભાજનની સમજીને આવ્યા હશો કદાચ નો સમજાવો તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી અત્યારે આપણે તમને વ્યવસ્થિત જ ભણાવવાની છે તો ટોપિક નું નામ છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ પ્રયોગ દ્વારા સમજાવો તો જો આની અંદર બે પ્રયોગ છે હાલ આજના દિવસે આપણે એક પ્રયોગની ચર્ચા કરશું બાકીનો પ્રયોગ કાલે એટલે જ્યાં સુધી એક પ્રયોગ પતે નહીં ત્યાં સુધી કોઈ જવાનું નથી ને કાલના પ્રયોગમાં કાંઈ ખબર પડશે નહીં તો જો હું અહીંયા જે આકૃતિ દોરું છું એ જ વસ્તુ આપણે ખાલી સમજવાની છે તો પ્રયોગ નંબર 2 તમારા બુકની અંદર ઘણું બધું લખાણ લખીને આપેલું છે પણ તમારે સમજવા માટે અને એક્ઝામ ની અંદર પૂછાય તો લખવા માટે હું જે બોર્ડમાં લખું છું એટલું લખો તો પણ ચાલશે ચાલો તો તમે આ પ્રયોગ માટે એક બીકર લીધેલું છે અને આ બીકર ની અંદર તમે એક સળિયો ડુબાડેલો છે હું પેલા આકૃતિ દોરી નાખું પછી તમને બધી માહિતી આપું છું
ચાલો તો જો આ બીકર ની અંદર આપણે એક સળિયો રાખેલો છે અને આ બીકર ની અંદર આપણે દ્રાવણ ભરેલું છે તો કેનું દ્રાવણ ભરેલું છે તો એની વાત કરીએ ચાલો તો આ બીકર ની અંદર મેં CuNO3 twice નું દ્રાવણ ભરેલું છે એટલે કે કોપર નાઇટ્રેટ નું દ્રાવણ ભરેલું છે એક બીકર લીધું એની અંદર સળિયો રાખ્યો અને અંદર બીકર ની અંદર CuNO3 નું દ્રાવણ ભર્યું જે સળિયો છે એ સળિયો કેનો છે તો કે ઝેડેન ધાતુનો સળિયો છે કોનો ઝેડેન ધાતુનો સળિયો રાખેલો છે તો આ પ્રકારની પ્રોસેસ તમને હવે જેટલા મેં ત્રણ બીકર લેવા છે તેનો મતલબ એવો નથી પ્રક્રિયા માટે ત્રણ બીકર લેવાનો છે બીકર તો એક જ લેવાનો સળિયો અંદર એક જ ઉગાડવાનો પણ આ બાકીના બે જે મેં દોર્યા છે એ એની અંદર અમુક અમુક સમયે શું ચેન્જીસ આવે છે એ સમજાવવા માટેના બે બીકર દોર્યા છે થોડાક સમય પછી આ બીકરમાં આવા પ્રકારની કઈક વસ્તુ દેખાશે અને એના પછી ના એટલે થોડાક સમય પછી આ બીકરની અંદર જ કઈક આવા પ્રકારનું જોવા મળશે એટલે આપણે બીકર એક જ લેવાનું છે જો હાલ તમે કદાચ લાઈવ અત્યારે છો પણ લાઈવ ક્લાસમાં બેઠા હો તો આપણે કદાચ પ્રેક્ટિકલ સાથે સમજાવું પણ હાલ અત્યારે આપણે આમાં સમજવાની ટ્રાય કરશું તો આપણે જે પ્રયોગ છે એની વાત કરીએ તો જે પ્રયોગની અંદર એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રમાણે કોનું દ્રાવણ તો કે કોપર નાઇટ્રેટ નું દ્રાવણ તો કે કોપર નાઇટ્રેટ ના દ્રાવણમાં ઝેડેન ધાતુના સળિયાને એક કલાક સુધી મૂકી રાખતા તો જુઓ તમે આ CuNO3 ટ્વાઇસ નું દ્રાવણ છે એની અંદર એક કલાક આપણે ઝેડેન ધાતુનો સળિયો મૂકી રાખવાનો છે તો એક કલાક પછી અવલોકન શું જોવા મળે પેલા આપણે એની વાત કરીએ અને આવું થવાના વચ્ચેના સ્ટેપની પછી આપણે વાત કરીએ તો કલાક પછી તમે કદાચ આ મૂકીને ગયા છો કલાક પછી આવો તો અવલોકનમાં શું જોવા મળે અવલોકન તો પેલું અવલોકન તમને એવું જોવા મળે કે ઝેડેન ધાતુ પર પેલું અવલોકન શું જોવા મળે તો કે ઝેડેન ધાતુના સળિયા પર લાલાશ પડતો કોપર ધાતુ ચડેલ હોય એટલે કે તમે કલાક પછી જુઓ ને તો તે કોપર ધાતુનો સળિયો સોરી ઝેડેન ધાતુનો સળિયો છે એની ઉપર લાલાશ પડતો રંગ લાલાશ પડતા રંગનો કોપર ધાતુ છે એ ચડેલો જોવા મળે અથવા એની ઉપર જમા થઈ ગયેલો હોય એટલે અહીં કદાચ ધાતુ જમા થયેલ હોય છે બરાબર એટલે કલાક પછી તમને આવું જોવા મળે અને કેમ જોવા મળે એની ચર્ચા આપણે કરવાની છે એટલે ખોટું ટેન્શન લેવાની જરૂર નથી સાહેબ તમે કહી દીધું પણ આવું થયું શું બીજું શું તો જુઓ આ જે દ્રાવણ છે ને એને મેં અમથું જે અંદર દ્રાવણ ભરેલું છે એનો રંગ મેં રાખ્યો છે કેવો વાદળી રંગ અને આ દ્રાવણનો રંગ પણ હોય છે વાદળી રંગ જ તે એટલે આ દ્રાવણ છે ને કેવા હોય તો કે વાદળી રંગનું તો દ્રાવણ કેવા રંગનું હોય છે વાદળી રંગનું તો બીજું અવલોકન તમને એવું જોવા મળે કે દ્રાવણનો વાદળી રંગ એટલે કે કલાક પછી તમે આવો તો વાદળી રંગનું દ્રાવણ હોય કલાક પહેલા કલાક પછી આવો તો દ્રાવણ જે વાદળી રંગ છે એ દૂર થયેલો હોય છે તો આવું થાય છે કેના લીધે બસ હવે એ સમજવાનું છે તો જો આપણે જોઈએ કે અમુક સમય પછી એટલે આ પહેલો તબક્કો છે ને
પ્રારંભિક ટકોકો કહીએ એટલે કે શરૂઆતમાં પ્રારંભિક તબક્કો આ પહેલા તબક્કાની અંદર આપણે શું કર્યું જેડેનનો સળિયો છે એ સીયુએનઓ3ના દ્રાવણ ટ્વાઇસના દ્રાવણમાં રાખેલો છે હવે તમે થોડો સમય થશે એટલે કે 1 કલાક પહેલા શરૂઆત કરી અડધી કલાક જેવું થયું એટલે શું થશે તો કે વચ્ચેના ભાગમાં વાદળી રંગની તીવ્રતા ઓછી થશે એટલે કે જે વાદળી રંગ હતો ને એ વચ્ચેના તબક્કામાં શું થશે તો કે ઝાંખો પડશે એટલે જેટલો ઘાટો વાદળી દેખાતો હતો એ હવે હવે શું થવાનો તો કે આછો વાદળી દેખાવાનો છે બાકીનું જે હતું એમણામાં છે એમાં કાંઈ ફેરફાર થયો નથી અને જે આ ઝેડનો સળિયો હતો ને થોડો ઘણો કેવો બનશે લાલ બનશે થોડો કેવો વધારે કેતો નથી બરોબર તો આ વચ્ચેનો જે ભાગ છે ને મધ્યવર્તી તબક્કો કે તમે આ જોઈ શકો અંદર શું થાય આપણને કે અંદર એવું ન દેખાય એક શિવ આમ રખડતો હોય એક જેડેન આમ જાતો હોય એવું કઈ દેખાય નહીં બસ આ કલર છે તમે જોઈ શકો પછી અંતે શું થાય તો જે છેલ્લો એટલે કલાક પૂરી થવા આવે તો અંતે સીયુ પ્લસ ટુ એ સીયુ તરીકે જમા થાય એટલે તમે જો લાસ્ટ ની અંદર જુઓ ને તો જે દ્રાવણ નો રંગ વાદળી હતો ને વાદળી રંગ હારે વયો જાય એટલે દ્રાવણ જો હું બ્લેક પેન થી દર્શાવું તો આમાં વ્હાઈટ કલર તો દેખાય નહીં હું બ્લેક કલર થી તમને દર્શાવું છું તો આ દ્રાવણ રી ને કેવું થઈ જાય તો કે રંગવિહીન રંગવિહીન મતલબ કોઈ પણ રંગ હોય નહીં અને એવા સમયે જે ઝેડેન ધાતુનો સળિયો હતો એ તમને લાલ રંગનો જોવા મળે જેટલો સળિયો તમે દ્રાવણમાં ડૂબાડેલો હશે એટલો સળિયો તમને કેવા રંગનો જોવા મળશે લાલ રંગનો એનો મતલબ શું થયો તો કે ઝેડેન ધાતુ પર સીયુનું પડ ચડે છે શું થાય ઝેડેન ધાતુ ઉપર સીયુ છે એનું શું થાય પડ ચડે છે તો આવા પ્રકારની તમને પ્રોસેસ જોવા મળે તો આવા આ વસ્તુ તમે નરી આંખે જોઈ શકો રંગ ઘટે છે કે દૂર થાય છે હવે એમાં રાસાયણિક પ્રક્રિયા શું થાય એ જોઈએ તો જુઓ દ્રાવણની અંદર જે CuNO3 છે એ CuNO3 ની વાત કરીએ તો એની અંદર બે પ્રકારના આયન હોય એક Cu+2 અને બીજો NO3-1 એ -1 છે ને એટલા માટે જ આપણે એવા NO3 ની બે જરૂર પડી કારણ કે Cu નું સંયોજકતા કેવી હોય +2 તો દ્રાવણમાં રહેલ માં રહેલ જે Cu+2 છે એ રિડક્શન અનુભવી Cu તરીકે જમા થાય છે તો જો રિડક્શન અનુભવે એટલે મતલબ તો રિડક્શન ની અંદર ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય તો Cu+2 છે એનો મતલબ એને બે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે તો હવે બે ઇલેક્ટ્રોન મેળવે તો એ સ્થાયી થઈ જાય એટલે કે Cu બની જાય તો એ Cu બની અને ક્યાં જમા થઈ જાય સળિયા ઉપર શું થાય જમા થાય છે એટલે આ Cu છે Cu+2 એ સળિયા ઉપર જમા થવાના લીધે જે એવો લખેલો ને કે વાદળી રંગ દૂર થાય છે તે કોના લીધે દૂર થાય છે તો કે દ્રાવણમાં રહેલો Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી Cu તરીકે કેમાં જમા થાય તો કે સળિયા ઉપર જમા થાય છે પરિણામે એનો વાદળી રંગ છે એ શું થાય દૂર થાય છે એટલે તમે કહી શકો કે તેથી વાદળી રંગ શું થાય કે દૂર થાય છે તો જો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1 માર્કના એમસીક્યુ માટે કે CuNO3 છે એના દ્રાવણમાં રહેલો વાદળી રંગ કોના લીધે હોય છે તો આમ તો જો તમે કોપર જુઓ ને એટલે કોપર એટલે તમારી ઘરની અંદર જેટલું વાયરિંગ છે ને એ વાયરિંગ ખોલીને જોજો કલર કેવો દેખાય લાલાશ પડતો કથાય હોય ને અહીંયા જો મેં લખેલો છે લાલાશ પડતો તમને
सड़िया पर रंग देखाय लालास पड़तो कथय रंग छे नी सीयू धातु नो छे पण सीयू वाला द्रावण नी अंदर जो सीयू एनो थ्री नु द्रावण छे जेमा होवानो शु कोपर ज होवानो जेमा केम लालास पड़तो रंग नथी देखातो तो ई जे वादळी रंग छे ने ए वादळी रंग कोना लीधे होय तो के द्रावण मां रहेल Cu plus 2 आयन ने लीधे होय छे कोना लीधे होय Cu plus 2 ना आयन ना लीधे એટલે તમે પ્રેક્ટિકલ કરવા જશો જ્યારે સ્કૂલે આવશો ત્યારે તો તમને CuSO4 નું દ્રાવણ આપેલું હશે તો તમને વાદળી રંગ નું દેખાશે તો સમજી જવાનું કે Cu plus 2 અંદર હાજર હોય કારણ કે વાદળી રંગ તો જ હોય કે દ્રાવણ નો રંગ જો વાદળી હોય તો અંદર Cu plus 2 આયન હોય ત્યારે તમારા અંદર રહેલા આયનો ગોતવાના થશે પણ અત્યારે હું ચર્ચા કરતા નથી પણ તમારે પ્રશ્ન માટે યાદ રાખવાનું MCQ માટે કે CuNO3 નો વાદળી રંગ છે એ કોને આભારી છે તો એ Cu plus 2 આયનને આભારી છે આ એક પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે ખાસ યાદ રાખજો ચાલો બીજું શું જોઈએ તો કે ZN ધાતુ ઓક્સિડેશન અનુભવી Zn plus 2 તરીકે દ્રાવણમાં આવે છે તો ઓક્સિડેશન અનુભવવાનો મતલબ શું થાય ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રોસેસ તો Zn હોય ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા ગુમાવે કારણ કે સમૂહ 2 ની ધાતુ છે તો સમૂહ 2 છે એનું ઓક્સિડેશન અન પ્લસ 2 હોય એવું તમને સાબિત કરી દેલું ત્રીજા ચેપ્ટરમાં તો Zn માંથી હંમેશા બનવાનું શું પ્લસ 2 તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે બે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રોસેસને શું કહેવાય ઓક્સિડેશનની પ્રોસેસ કહેવાય તો ઇલેક્ટ્રોન ગુમાવે અને દ્રાવણમાં આવશે તેથી દ્રાવણ કેવું બને રંગવિહીન બને છે તો દ્રાવણ કેમ રંગવિહીન બની ખબર પડી તો કે Cu plus 2 Cu તરીકે જમા થયો એ Cu plus 2 ના લીધે જ વાદળી રંગ હતો અને Zn plus 2 નો કોઈ જ રંગ હોતો નથી એટલે દ્રાવણમાં આવે છે પરિણામે દ્રાવણ કેવું બને રંગવિહીન બને છે તો આ આપણે પ્રક્રિયા સ્વરૂપે સમજીએ તો આ પ્રક્રિયા સ્વરૂપે સમજવું હોય તો થાય છે શું તો પ્રક્રિયા જોઈએ તો કે જે Zn નો સળિયો છે એ Zn સોલિડ અવસ્થામાં અહીંયા જે સળિયો લીધો છે Zn નો એ શું કરે તો કે પોતે બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે બને Zn plus 2 એને એક હંમેશા ક્યાં હોય આયનો હંમેશા દ્રાવણની અંદર હોય ઘન અવસ્થામાં આયન સ્વરૂપે હોય નહીં તો એ Zn plus 2 બને ત્યારે બે ઇલેક્ટ્રોન ગુમાવે તો આ પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન ચાલો હવે Cu plus 2 ક્યાં હતા તો કે જો દ્રાવણની અંદર હતા તો જે આ Zn એ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા ને બે ઇલેક્ટ્રોન કોણ મેળવશે Cu એટલે એ Cu plus 2 સ્વરૂપે હોય એટલે કે દ્રાવણમાં એટલે એક્વાઇઝ ફોર્મમાં કહેવાય એ બે ઇલેક્ટ્રોન શું કરશે મેળવશે એટલે પ્રક્રિયા થઈ અને શું બનશે કોપર એટલે કે Cu જેનો લાલાસ પડતો પથાય રહ્યો હોય ક્યાં જમા થવાનું Zn ના સળિયા ઉપર એટલે આ પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન ની પ્રક્રિયા કહેવાય ચાલો આ બંને પ્રક્રિયા છે એ ઓક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયા છે આ તો થાય છે કઈ રેડોક્સ પ્રક્રિયા તમારે આખી રેડોક્સ પ્રક્રિયા લખવી હોય તો જુઓ જે સમાન હોય આ એરાની ડાબી બાજુ એ બધાને પ્રક્રિયકો કહેવાય અને એરાની જમણી બાજુ બધા નિપજો કહેવાય તો નિપજ અને પ્રક્રિયકમાં સરખું સરખું હોય ઉડે સરખું શું છે અહીંયાથી બે ઇલેક્ટ્રોન અહીંયાથી બે ઇલેક્ટ્રોન આવું તમે લોકની રીત તમે ધોરણ 10 માં ક્યાં ભણી ગયા છો બસ આપણે એ જ વસ્તુ અહીંયા કરી ચાલો પ્રક્રિયકો બાજુ શું વેધ્યું તો કે પ્રક્રિયકો બાજુ એક Zn વેધા સોલિડ અવસ્થામાં એક Cu વેધા પ્લસ 2 અવસ્થામાં હવે પૂરું કંઈ વેધ્યું નથી તો એરો નિપજ તરીકે શું વેધ્યું તો કે Zn પ્લસ 2 વેધા એક્વાઇઝ ફોર્મમાં અને Cu વેધા સોલિડ ફોર્મમાં તો આ પ્રક્રિયા છે એને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહેવાય તમારી બુકમાં આ જ આપેલું છે રેડોક્સ પ્રક્રિયામાં ઉપર લખ્યું છે એ આપેલું નથી તો આને તમે બીજી રીતે પણ દર્શાવી શકો એ આપણે જોઈએ
બસ બે જ પ્રક્રિયા તમને દર્શાવો એટલે આપણો આ ટોપિક પૂરો થાય છે. એટલે અને છેલ્લે કેવી રીતે પારખી શકો કે અંદર જેડેન છે એ પણ આપણે સમજી લઈએ એટલે તમારો આ ટોપિક અહીંયા પૂરો. ચાલો તો જુઓ આકૃતિ ની હવે લગભગ જરૂર નથી એટલા માટે હું આકૃતિ ને પણ જવા દઉં છું. તમે થોડુંક યાદ રાખજો મેં ક્યાં શું લખ્યું હતું એટલે આગળની બે ટોપિક તમે સમજી શકો. ચાલો તમારી બુક ની અંદર જે પ્રક્રિયા આપી છે એ પ્રકારે આપણે ચર્ચા કરીએ. તો જે મેં અત્યારે લખી ઓક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયા એને તમે આવી રીતે પણ લખી શકો એટલે અથવા તમે આવી રીતે. તો જો બુક ની અંદર આપ્યું છે આ પ્રમાણે કે ZN સોલિડ વત્તા છેલ્લે આપણે રિડક્શન પ્રક્રિયા લખી હતી Cu + 2 એક્વાઇઝ ફોર્મમાં. ચાલો પ્રક્રિયા થઈ બને શું તો કે ZN + 2 એક્વાઇઝ ફોર્મમાં વત્તા Cu સોલિડ ફોર્મમાં. તો જો જે આપણે ભણ્યા છે એ પ્રમાણે કે ZN છે એટલે કે તત્વ સ્વરૂપે છે એટલે એના જે પરમાણુ ક્રમાંક છે એ પ્રમાણે એના ઇલેક્ટ્રોન હશે બરોબર. ચાલો એમાંથી બની શું ગયો ZN + 2 એટલે એમાં જેટલા ઇલેક્ટ્રોન હતા ને એની કરતા બે ઇલેક્ટ્રોન શું થયા ઘટ્યા. પ્લસ ટુ નો મતલબ શું હે પ્લસ એટલે એડ નહીં કરવાનું પ્લસ એટલે એટલા ઓછા છે આમાં ભૂલ ન થાય ધ્યાન રાખજો. પ્લસ ટુ મતલબ કોકને દાન કર્યા છે બરોબર. ચાલો તો બે ઇલેક્ટ્રોન શું થયા તો કે બે ઇલેક્ટ્રોન ગુમાવેલા. તો બે ઇલેક્ટ્રોન ગુમાવેને શું કહેવાય ઓક્સિડેશન કહેવાય ને તેનો કહેવાય. બે ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવાય ઓક્સિડેશન ની પ્રક્રિયા કાલે આપણે વાત કરી એ પ્રમાણે. ચાલો Cu + 2 હતા એમાંથી શું બની ગયા Cu. તો બે ઇલેક્ટ્રોન મેળવા તો જો બે ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય રિડક્શન. એટલે કઈ પ્રક્રિયા થઈ રિડક્શન ની પ્રક્રિયા. તમારી બુક ની અંદર આવી રીતે લખી નાખ્યું છે મેં તમને બે અલગ કરી લખી નાખ્યું કે બે બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આપણે એવું લખ્યું ZN / ZN + 2 વત્તા બે ઇલેક્ટ્રોન માઇનસ એને જ વસ્તુ છે ખાલી દર્શાવવાની રીત જુદી છે બરોબર. તો આ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો તમે આના માટે લખવાને એવી રીતે લખી શકો કે ZN ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી ZN + 2 માં શું થાય તો કે ઓક્સિડેશન પામે છે. અને Cu માટેની વાત કરીએ તો Cu + 2 હવે અહીંયા ધાતુ ન લખાય ત્યાં શું લખવું પડે આયન. તો Cu + 2 આયન